પત્ની હોટેલમાં એડવોકેટ પત્નીને બોલાવીને છરીથી બંને હાથના કાંડા અને નસો કાપી. આટલેથી જ ન અટકતા ક્રૂર પતિએ પેટ પણ ચીરી નાખ્યો. સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટેલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતા મધરાત્રે પોલીસ દોડતી થઈ હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની હત્યા તેના જ પતિએ કરી છે. હોટેલમાં બોલાવ્યા બાદ પતિએ પત્નીને બતાવી દીધી હતી. પતિએ હત્યામાં એટલી ક્રૂરતા આચરી છે કે છરીથી પત્નીનું પેટ ચીરી નાખ્યું છે, સાથે જ બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી છે. હત્યા બાદ રૂમમાં લાશ પર 24 કલાક બેસી રહ્યો હતો. હોટેલના રૂમમાં જઈને અંદર જોયું ત્યારે યુવતીને લોહી લોહાણ હાલતમાં ડેડ બોડી મળી આવી હતી. યુવતીના આંતરડા બહાર આવ્યા અને હાથની નસો પણ કપાયેલી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ હોટેલનું રજીસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. મૃતક યુવતી 24 વર્ષીય હતી, જેનું નામ નિશી ચૌધરી હતું અને તે વ્યારા વિસ્તારમાં રહેતી હતી. ઓકે સર, પતિએ પત્નીની હત્યા કરી છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેનાલ રોડ પાલનપુર આવેલ છે. એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે. એ હોટલના રૂમમાં મળી. એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે. અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા. અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં. અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં, એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે. એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે. અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી. પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે, એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા, લવ મેરેજ રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. સર, કેટલા ઘાવ મારેલા અને ક્યાં? અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પ્રોસીજર ચાલુ છે. એડવોકેટ એ જ જાણવા નથી મળ્યું, હવે તપાસનો વિષય છે.